પાલિતાણાના શેત્રુંજય ગિરિવર પર શ્રી આદિનાથ દાદાના જયઘોષ સાથે હજારો યાત્રાળુએ 6 ગાઉની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જૈન સમાજના સુપ્રસિદ્ધ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર ફાગણ સુદ 13 નિમિત્તે 6 ગાઉની પરિક્રમા યાત્રા શ્રી આદિનાથ દાદાના જયઘોષ સાથે પાલિતાણા તળેટી ખાતેથી હજારો ભાવિક યાત્રાળુએ કર્યો હતો અને યાત્રા દરમિયાન આવતા તીર્થોના દર્શન કરી યાત્રાના અંતમાં આદિશ્વર ભગવાનના અલભ્ય દર્શનનો લહાવો લઈ ભાવિકો ધન્ય બન્યા હતા. આજ રોજ 60-70 હજાર યાત્રી આજે પુણ્ય કમાવા માટે આવી રહ્યા છે. ફાગણ સુદ 13નું મહત્ત્વ ખૂબ જ ઘણી રીતે છે. શ્યામ અને પ્રદ્યુમનના પગલાના દર્શન, આદેશ્વર દાદાના દર્શન અને આજે હજારો મુનિ ભગવંતો ભાડવા ડુંગર ઉપર પોતાની સમાધિ લીધેલ છે, જેને લીધે ભાડવા ડુંગર તેમજ દાદાની યાત્રા કરવા માટે ખૂબ આનંદ અને ઉલ્લાસથી યાત્રિકો પધારી રહ્યા છે. જે યાત્રિકો વહેલી સવારે 4 વાગ્યાથી પોતાની યાત્રા શરૂ કરી દીધેલ છે. ફાગણ સુદ 13નું મહત્ત્વ છે. આ દિવસે આ ડુંગર પર ભાડવો ડુંગર છે એનું નામ, અને દાદા ત્યાં ઘણા વખત આવ્યા હતા અને એટલે આ દિવસનું મહત્ત્વ છે. ફાગણ સુદ 13નું મહત્ત્વ છે. ભાડવા ડુંગર પર બહુ જ સરસ રહી આ યાત્રા, અને લાસ્ટ 3 વર્ષથી અમે કરીએ છીએ, મારી 2 છોકરીઓ પણ કરે છે, અને બહુ જ મજા આવે છે અને બહુ જ સરસ લાગે છે, મનને શાંતિ મળે છે. અને આ ડુંગર ચમત્કારી છે, અને ઘણા વર્ષો પહેલાં કહેતા હતા કે આ ડુંગર સોનાનો છે, પણ હવે આપણાને દેખાતો નથી આ ડુંગર સોનાનો છે, પણ સાચે જ આ ડુંગર સોનાનો છે, પણ હમણાં આપણે નથી જોઈ શકતા. જય જીનેન્દ્ર.